વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ કારણ કે તમે આ વિડિયો કદાચ સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને બાકી સાંજે જોતા હોય તો ગુડ ઇવનિંગ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો બીજો ટોપિક છે પત્રની અંદર 12 કોમર્સમાં એસપીસીસી વિષયના જે પત્રો જે પૂછાય છે આપણને ખ્યાલ છે કે ઈ વિભાગની અંદર 5 માર્કના અલગ અલગ પત્રો પૂછાય છે હવે એ પત્રની અંદર આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું કે 5 માંથી 5 માર્ક કઈ રીતે મેળવવા તો એના બીજા ટોપિક વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આજનો આપણો ટોપિક છે કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એટલે કે એસટીડી કોલ્સ છે અંગેની માહિતી મોકલવાનો વિનંતી પત્ર છે અગાઉના વિડિયોની અંદર તમે ફરિયાદ પત્ર વિશે ભણ્યા ખાસ કરીને પોસ્ટ પાર્સલ સુવિધા છે એ સમયસર નથી મળતી એના વિશે વાત કરી આજે આપણે વિનંતી પત્ર છે એના વિશે વાત કરશું અને એ પણ ખાસ ટેલિફોન વિભાગની વાત છે એ આપણે કરવાના છે એટલે કે ટેલિફોન ડિપાર્ટમેન્ટ સાથે આજે આપણે પત્રવ્યવહાર કરવાનો છે કે ટેલિફોન બિલની અંદર બહાર ગામના જે કોલ્સ છે એટલે કે જે એસટીડી કોલ્સ છે જે કરવામાં આવે છે એ અંગેની માહિતી છે એ આપણે જે તે ટેલિફોન સંસ્થા પાસેથી મંગાવવાનો વિનંતી પત્ર છે એ આજે આપણે લખવાનો છે તો તૈયાર થઈ જાઓ સૌ પ્રથમ આપણે શું કરશું એક બોક્સ બનાવશું પેજની અંદર એ બોક્સની અંદર હવે આપણે કઈ રીતે લખવાનો છે અહીંયા આગળ તમને કોઈ એડ્રેસ છે એ નથી આપ્યું એટલે તમે તમારી રીતે એડ્રેસ પણ લખી શકો પણ જયારે એડ્રેસ આપ્યું હોય ત્યારે એ જ એડ્રેસ લખવું ફરજિયાત છે તો આપણે ટેક્સ્ટબુક આધારિત જે એક ઉદાહરણ છે એના વિશે વાત કરીએ કે જાગૃતિ શૈક્ષણિક સંકુલ છે એ શૈક્ષણિક સંકુલ ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સની ડિટેલ મંગાવતો પત્ર છે એ લખે છે બીએસએનએલ ડિપાર્ટમેન્ટને તો જોઈએ શૈક્ષણિક સંકુલ છે જાગૃતિ શૈક્ષણિક સંકુલ કોઈ પણ સંસ્થા કે કોઈ સંકુલ છે તો સૌ પ્રથમ તો વચમાં એનું નામ આવશે પછી અહીંયા આગળ જોઈએ જમણી બાજુ એડ્રેસ આપ્યું છે સ્ટેશન રોડ મોડાસા પિનકોડ નંબર આપ્યો છે 38 33 15 તારીખ આપી છે 15મી ઓગસ્ટ 2017 ખાસ વિદ્યાર્થી મિત્રો 15મી ઓગસ્ટ 2017 આની બદલે તમે એમ વિચારો કે સર અમે 15 પછી ઓગસ્ટ એટલે 8 અને 2017 લખીએ તો ન ચાલે ના ન ચાલે આ રીતે ન ચાલે જે રીતે તમને કીધું છે એ પ્રમાણે તમારે લખવાનું છે એટલે કે 15 પછી મી ઓગસ્ટ અલ્પવિરામ અને 2017 એટલે કે તારીખ મંથ અને એનું વર્ષ આ પ્રમાણે જ લખવું જરૂરી છે ત્યાર પછી આ બાજુ ફોન નંબર છે એનો કોડ નંબર આપ્યો છે ફોન નંબર છે એ આંકડા દર્શાવ્યા છે ઈમેલ છે જાગૃતિ શિક્ષણ @gmail.com તો એ રીતે આપણે મેલ એડ્રેસ છે એ લખશું ત્યાર પછી હવે કોને લખીએ છે તો બીએસએનએલ મોતીપુરા મોડાસા એટલે કે અહીંયા આગળ જે તે અધિકારી જે હશે એને આપણે સંબોધન આપવું પડશે કે સર્કલ ઓફિસર શ્રી જે તે વિભાગ પ્રમાણે એના ડિવાઇડેશન કર્યા હોય સર્કલના તો એ સર્કલ ઓફિસરને આપણે પત્ર લખીએ છીએ એટલે સર્કલ ઓફિસર શ્રી બીએસએનએલ મોતીપુરા મોડાસા તો આ રીતે આપણે એના સંબોધન છે લખ્યું હવે વિષય કે તમે કઈ બાબત માટે પત્ર લખો છો તો જે અહીંયા આગળ તમને આપ્યું છે કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એટલે કે એસટીડી કોલ્સની માહિતી મોકલાવવા અંગે એટલે અહીંયા આગળ શું કહેવા માંગે છે એ હું તમને કહું કે આ શૈક્ષણિક સંકુલ છે એના દ્વારા જે જે કોલ્સ થયા બહાર ગામના જે કોલ્સ થયા એસટીડી કોલ્સ થયા એનું લિસ્ટ એ બીએસએનએલ પાસેથી મંગાવે છે કે અમારી સંસ્થાએ જેટલા જેટલા એસટીડી કોલ્સ કર્યા એ કઈ તારીખના છે એમાં કેટલી વાત થઈ એનું આખું જે સ્ટેટમેન્ટ આવે છે બિલનું કોલ્સનું એ સ્ટેટમેન્ટ છે એ એની સાથે મંગાવવા માટે બીએસએનએલ સંસ્થાને આપણે પત્ર લખીએ છીએ કે આ શૈક્ષણિક સંકુલ દ્વારા જેટલા જેટલા એસટીડી કોલ્સ થયા એસટીડી કોલ્સ એટલે કે વિદેશના જે કોલ્સ થયા હોય એની માહિતી બિલ સાથે મંગાવવાની છે
તો ખાસ વિદ્યાર્થી મિત્રો જો પાંચમાંથી પાંચ માર્ક આપણે મેળવવાના છે પત્રની અંદર તો સૌપ્રથમ એના આપણે એડ્રેસ લખવું છે એનું સંબોધન લખવું છે હવે વિષય જે છે એ આપણે લખી નાખો કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એસટીડી કોલ્સની માહિતી મોકલવા પોકલાવવા અંગે હવે ફરી પાછું સંબોધન સાહેબ શ્રી બીએસએનએલ મોડાસા દ્વારા એટલે કે એ મોડાસા બીએસએનએલ છે એના દ્વારા પોતે આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ મેં તમને કીધું ને કે સૌ પ્રથમ તમે જે ફર્સ્ટ લાઈન લખો છો એની અંદર તમે જે તે સંસ્થાથી કેટલા વર્ષોથી અથવા તો અંદાજિત વર્ષોથી તમે ઘણા વર્ષોથી એવો પણ શબ્દનો ઉપયોગ કરી શકો એની સાથે જોડાયેલા છો અને એના કાર્યથી સંતુષ્ટ છો એવી પ્રશંસારૂપ ભાષા નો તમારે અહીંયા આગળ શબ્દોનો છે ઉપયોગ કરવાનો છે એટલે બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ હાલ અમે અમારા સંકુલમાં બે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ તમે આ સંસ્થા દ્વારા એટલે બીએસએનએલ દ્વારા કેટલા કનેક્શન ધરાવો છો એની સ્પષ્ટતા કરી છે તો બે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેના નંબર પણ આપેલા છે 28 પછીના આંકડાઓ એ સિરીઝના છે અને બીજો એક નંબર આપ્યો છે એ બે ટેલિફોન કનેક્શન બીએસએનએલ મોડાસા દ્વારા પોતે પોતાના સંકુલમાં ધરાવે છે બંને લાઈન પર અમે બહાર ગામના કોલ્સ અને એસટીડી કોલ્સ જે છે એ કરવાની સગવડતા પણ એને પોતે મેળવેલી છે એટલે કે બંને લાઈન પર છે એ પોતે આ અલગ અલગ કોલ્સ મેળવવા માટેની પણ સગવડતા બીએસએનએલ ઓફિસ તરફથી સંસ્થા તરફથી એને મેળવેલી છે તો હવે અહીંયા આગળ જો એને પહેલા પેરેગ્રાફમાં શું કર્યું પોતે ઘણા વર્ષથી ગ્રાહક તરીકે જોડાયેલા છે એની વાત કરી પછી બે ટેલિફોન કનેક્શન ધરાવે છે એની વાત કરી અને પોતે જે જે નંબર થ્રુ જે જે બે લાઈન છે એના કોલ્સની એના નંબરની ડિટેલ આપી અને હવે એ પોતે બહાર ગામના કોલ્સ માટે એને પોતે પરમિશન પણ લીધેલી છે અગાઉ તો અહીંયા આગળ એ એવું સાબિત થાય છે કે પોતે કાયદેસર રીતે બીએસએનએલ સંસ્થા સાથે નિયમ પ્રમાણે જોડાયેલો છે ત્યાર પછી બીજા પેરેગ્રાફની અંદર જોઈએ કે ઉપરોક્ત બંને નંબરો જે અહીંયા આગળ આપેલા છે એ ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની શ્રેણી યાદી બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે તમને મોકલવા વિનંતી છે હવે એ પોતાની વાત રજૂ કરે છે કે તમારે શેની જરૂર છે કે અમારે અમે જે જે એસટીડી કોલ્સ કરીએ છીએ એની માહિતી તમે અમને નિયમિત આપો કોની સાથે કે તમે અમને જે નિયમિત અમારું ટેલિફોન બિલ મોકલાવો છો એની સાથે એનું સ્ટેટમેન્ટ પણ આપો એટલે કે એના કોલ્સની યાદી પણ અમને આપો એવી વિનંતી કરે છે જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ છે એ રહે અને એ પણ એક સ્વાભાવિક છે કાયદાકીય રીતે તમે જોવો તો કે તમે જે કોલ્સ કરો છો એની યાદી તમારી પાસે હોય તો તમને ખૂબ જ સરળતા રહેતી હોય છે અને જાગૃતિ શિક્ષણ સંકુલના એક આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય અમે તેનો સત્વરે તમે હવે અમલ કરશો અમલ કરવા વિનંતી એટલે કે અમારા આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ એ માહિતી અમારે રાખવી જરૂરી હોય તેનો સત્વરે આપ અમલ કરવા વિનંતી એટલે કે અમને અમારું જે નિયમિત ટેલિફોનનું બિલ જે આવે છે તમે મોકલો છો એની સાથે હવે એસટીડી કોલ્સની માહિતી પણ મોકલવા વિનંતી આભાર તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આગળ છેલ્લે પણ આભાર એવો શબ્દ પછી આપનો વિશ્વાસુ કોણ છે મોતીભાઈ ચૌધરી અને એનો હોદ્દો શું છે તો કે વહીવટી પ્રબંધક તો અહીંયા આગળ ખાસ જયારે આપણે પત્ર પૂરો કરીએ છીએ ત્યારે આપનો વિશ્વાસુ કોઈ એવો હોય તો આપનો આજ્ઞાથી એવી રીતે પણ અલગ અલગ શબ્દો પત્ર પ્રમાણે તમારે લખવા પડે તો અહીંયા આગળ આપનો વિશ્વાસુ મોતીભાઈ ચૌધરી એની સહી છે અને પોતે વહીવટી પ્રબંધક છે તો આ રીતે ખાસ એનું માળખું છે તમારે યાદ રાખવાનું છે ફરી પાછું અહીંયા આગળ તમે લખશો એટલે એક ગુણ તમને મળશે પછી અહીંયા આગળ એક ગુણ મળશે પછી ખાસ તમે જોવો તો વિષયનો અડધો ગુણ એમ પણ હોય શકે અહીંયા છેલ્લે આપનો આગ્રહથી એનો પણ અડધો ગુણ એટલે કે એક બે ત્રણ અને આ જે મુખ્ય ભાગ છે બે કે ત્રણ પેરેગ્રાફમાં લખવો એના બે ગુણ આ રીતે
પણ હોઈ શકે એમાં ખાસ મુખ્ય ભાગ બે થી અઢી ગુણમાં હોય છે આ એક એક માર્કમાં હોય છે અને આ અડધા અડધા ગુણની અંદર હોય છે જો વ્યવસ્થિત તમે લખો તો 100% તમને 5માંથી 5 પૂરેપૂરા માર્ક છે વિદ્યાર્થી મિત્રો મળી શકે તો ખાસ ખૂબ મહત્વનો વિનંતી પત્ર વિશે આપણે વાત કરી બીએસએનએલ સંસ્થા પાસેથી એસટીડી કોર્સની માહિતી નિયમિત બિલ પત્રકની સાથે મોકલવા અંગેની વાત આપણે કરી ત્યારબાદ હવે નવા લેક્ચરની અંદર નવા એક પત્ર સાથે ફરી મળશું થેન્ક યુ